दबाण हटावानी प्रक्रिया थई एटले मैं पण मारी वात रजू करी अने हुं एवुं मानुं छुं। अत्यारे तमने बधाने एवुं लागतुं हशे के घणुं बधुं अमुक जग्याए शेड हट्या अमुक जग्याए ओटला हट्या तो पण केटलुं खुल्लुं लागे छे। हुं एवुं मानुं छुं के कदाच कोईने तकलीफ पड़ी हशे। हमणां मने एक व्यापारी ऑफिस उपर मळवा आव्या हार्दिकभाई पहेला तो आभार मानो छे। मैं कीधुं आभार शेनो ए क्यो मने के जेने पण अमने आती 30-40 वर्ष पहला अहींया दुकान बनावानी मंजूरी आपी हती ने एना कारणे मैं मारा बे मकान बनाई लीधा मारा छोकरा छोकरीओने भणाया एना लग्न पण कराई दीधा अने हवे कदाच मारी दुकान तूटी जाय तो मने एनो कोई पण प्रकारनो दुख नहीं लागे। केम के मने ए समये कोई पण रूपियाना खर्चा वगर दुकान मळी। अने हुं आप खुल्ला मनथी कहुं छुं के जे लोकोए दबाण कर्युं हतुं अथवा खोटी रीते मिलकत उभी करी हती खोटी रीते दुकानो उभी करी हती એ બધા જ લોકોએ પોતાના માટે ઉભી નથી કરી 30-30, 40-40 હજાર રૂપિયાના ભાડે પટ્ટે આપી દીધેલી એવી દુકાનો ઉભી કરી અને વિરંગામાં તમે બધા જાણો છો આ પ્રક્રિયાને અને એટલા માટે વિરંગામની અંદર ખૂબ મોટા પ્રમાણમાં સારા રોડ બને સારા રસ્તા બને પાર્કિંગ સુવિધાઓ બને અને એના માટે હું એટલો આશ્વસ્ત ચોક્કસ તમને બધાને કરીએ છીએ કે આમાં કોઈ પણ નાના વ્યક્તિને કોઈ પણ નાના વેપારીને હેરાન પરેશાન ન થવું પડે અને વિરમગામનો વિકાસ સારા રસ્તાઓ બને સારા રોડ બને અને કોઈ ગામડાથી આવેલો માણસ હોય તો એની ગાડી કે બાઇક કોઈ પણ જગ્યાએ સારું પાર્કિંગની વ્યવસ્થા હોય તો ત્યાં પડી રહે એના માટે આપણે બધાએ સાથે મળીને કામ કરવાનું છે। બીજી હું આપ સૌ વેપારીઓને એક વિનંતી કરવા માંગુ છું અને આ વાત માત્ર વિરમગામ માટેની નથી જે માંડલથી દેત્રોદથી કે કટોસન રોડથી કે રામપુરાથી જે પણ વેપારી આવે એને પણ કહું છું હું આપ સૌને વિનંતી કરવા માંગુ છું કે તમે કોઈ પણ જગ્યાએ ખોટા ન હોય તમારું માત્ર એક ઇંચ પણ જો ખોટી દુકાનમાં ન હોય તો એ કોઈ પણ પાર્ટીનો હોય કોઈ પણ પાર્ટીનો કાઉન્સિલર હોય તમને ખોટી રીતે આવીને હેરાન પરેશાન કરીને ખોટી અરજીઓ કરતો હોય તો મારી ઓફિસ તમારા માટે ખુલ્લી છે હું તમારા માટે ઊભો રહીશ પણ કોઈનાથી ડરીને અને પૈસા આપીને તમારી દુકાનોને ખોટી રીતે ઊભી ન કરો। આ જેટલી પણ દુકાનો કેવી રીતે ઊભી થઈ ગઈ ગેરકાયદેસર દુકાનો એમનામ તો ઊભી ના થઈ હવામાં એક રાતમાં તો બિલ્ડિંગ ન બંધાઈ જાય કોણ આવે તમારી જોડે કોણ પૈસા લીધા ચિંતા ના કર હું બેઠો છું મને 2 લાખ રૂપિયા તારી દુકાન ઊભી કરી દઉં એને 2 લાખ રૂપિયા આપી દીધા 10-10 વર્ષ 12-12 વર્ષ ચાલ્યું પણ હવે મહેરબાની કરીને કોઈ 2 લાખ રૂપિયા આપીને ખોટી જગ્યાએ દુકાન ન કરતા કેમ કે 10 વર્ષ નહીં ચાલે। આ વિરમગામ માટે છે આમાં મારું કઈ નથી મારા કાકાનો ફોન આવ્યો લક્ષ્મી ફર્ટિલાઇઝર બસ્તીની સામે દુકાન છે બધા શેડો હટાવતા હતા મને હિતેશ કાકા મારા કાકા ફોન અમે હાર્દિક આ નગરપાલિકાવાળા નોટિસ આપી જાય ને એવું કીધું કે આ શેડ હટાવી દે મેં તો હટાવી દો કે 24 મેં આમાં કોઈ 24 કલાક ના ચાલે આપણું હોય તો પણ હટાવવું પડે અને આપણા ઘરથી શરૂઆત કરી શકીએ તો ગામને કહી શકીએ અને આપણા ઘરથી જ આપણે ન કરીએ કે ગામવાળાને ન કહી શકીએ અને એટલા માટે મારી આપ સૌને વિનંતી છે તમે વિરમગામનું સ્વમાન તો છો જ પણ એ વિરમગામની તમે શક્તિ છો। આ વિરમગામની અંદર વ્યાપારી સશક્ત બનશે વ્યાપારી મજબૂત બનશે તો જ આ વિરમગામની અંદર આર્થિક વૃદ્ધિ મોટા પ્રમાણમાં થઈ શકશે અને અમે ચોખ્ખું જ કહું છું કે રયાપુરથી શરૂઆત કરીને અહીંયા એપીએમસીના લાકડી બજારમાંથી નીકળીએ તો એને ક્યાંય વળવું ના પડે સીધું અહીંયા નીકળે એ પ્રકારની અમે વ્યવસ્થા કરવા માંગીએ છીએ। કોઈ ભોજવાના બ્રિજ ઉતરે તો પછી અહીંયાથી સીધો રહેમલપુર થઈને ધાંગધ્રાનો હાઈવે પહોંચી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવા માંગીએ છીએ અને એ પ્રકારની વ્યવસ્થા થશે તો હું ચોક્કસ માનું છું કે વિરમગામને છોડીને કોઈ પણ વ્યક્તિ બોપલ જઈને રહેવા માટે વિચારશે પણ નહીં કેમ કે એને વિરમગામ જે પ્રકારે જોતું છે એ પ્રકારનું વિરમગામ મળશે તો વિરમગામમાં રહેશે અને વિરમગામમાં રહીને વિરમગામ માટેની ચિંતા કરશે। જ્યારે હું અહીંયા આંદોલન અમારું ચાલતું હતું આંદોલન પછી જયારે વારંવાર અમે વિરમગામ આવતા કેબીસામાં હું ભણેલો કેબીસામાં વારંવાર જતો તો અમને એ ચિંતા હતી કે મારું ગામ છે ગામ માટેની ચિંતા ઘણી વાર અમે વિચારીએ કે આ મુનસર માટેની ચિંતા શું કરીશું શહીદબાગ માટેની ચિંતા શું કરીશું ટાવરની ચિંતા આ ટાવર 10 વર્ષથી ખંડેર પડ્યો હતો। આજે એપીએમસીની અંદર એક ડિબેટ હતી એ વખતે કોંગ્રેસના ધારાસભ્ય જોડે તો મેં ચિઠ્ઠી લખીને આપી હજુ ઘડિયાળ નથી બદલતા મેં એક ચિઠ્ઠી નથી લખી અમે પાળીને આવો નાવો નવો બનાવવાના છીએ તો કામ કરીશું તો દેખાશે ગામને અને આ ટાવર જે વર્ષો જૂની ઓળખાણ હતી વિરમગામની
ઘડિયાળ ચાલતી જર્મન કંપનીની ઘડિયાળ હતી એની અંદર લાઇબ્રેરી હતી કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કર્યા વગર જેવું ટાવર હતું એવું જ બનાવવાનું છે અને એની અંદર પણ લાઇબ્રેરી બનાવવાની છે જેથી કરીને વડીલો કોઈ દિવસ સાંજે બેસીને કે બપોરે બેસીને ત્યાં વાંચવું હોય આપણો છોકરો કોઈ પોલીસ ઇન્સ્પેક્ટરની તલાટીની કે ક્લાર્કની તૈયારી કરતો હોય તો લાઇબ્રેરીની અંદર જઈને બેસી શકે એટલા માટે ટાવર આપણે ધરાય સહી કર્યું એ જ પ્રકારનું ટાવર એટલે કાલુડીને કોઈ એવું ન કે વિરમગામની ઓળખાણ જેવું ટાવર હતું એવું ન બન્યું એટલે રિપેરિંગ કરવા કરતા એને ધરાય કરીને ત્યાં પણ એક સુંદર મજાનો ટાવર બને એના માટેનો પણ એક પ્રયાસ કરીએ છીએ. બીજું ઘણા બધા લોકો જે બિચારા ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય એના મનની અંદર અમુક અને આપણા વિરંગામમાં તમને ખબર છે આટલો પવન હતો તમે આ દિવેલ ન સળગાવી શક્યા પણ વિરંગામમાં અમુક લોકો છે જે બડાડે એટલે હળગે એમનું કામ જ આ. હમણાં મેં સાહેબને કીધું મેં સાહેબ અમારે એક બે લોકો છે તમે બાકસ ન હળગાવો ને જીભ અડાડે તો દીવો હળગી જાય અમારે. અને વિરમગામમાં આવા લોકો પણ છે અને એ લોકો સતત વિરમગામને ગુમરા કેવી રીતે કરવો વિરમગામમાં માહોલ ખરાબ કઈ રીતે કરવો એના માટેના પ્રયાસ કરતા હોય છે. અને એટલા માટે હું તમને ખુલ્લા મનથી કહું છું કે વિરમગામની અંદર 1000 નવા આવાસ ન બને કેન્દ્ર સરકારની હોય કે રાજ્ય સરકારની હોય ત્યાં સુધી કોઈ ગરીબ એની ઝૂંપડીમાં રહેતો હોય ત્યાં સુધી એને હટાવવાનો નથી ત્યાં સુધી નવા આવાસો ન બનાવી શકીએ ત્યાં સુધી. અને એના માટે ઘણા બધા આપણા વિરમગામના જે શેઠિયા કહેવાતા જે જૂના એ લોકોએ ઘણી જગ્યાઓ આ કામ માટે આપેલી છે. અહીંના તમને બધાને કહેવાય છે મુનશાની પાછળ ગૃહ નિર્માણ બોર્ડની જગ્યા 50 વીઘા જગ્યા આપેલી છે આના માટે થઈને કે ભાઈ ગામડાના ગરીબ માણસને ત્યાં રહી શકે ત્યાં એને પ્લોટ મળી શકે. હવે ત્યાંય દબાણ કરીને મૂકી દીધું છે. એટલે મારી આપ સૌને વિનંતી છે કે ગામને સુધારવાનો પ્રયાસ કોઈ એક વ્યક્તિથી ન થાય. માં બાપ અને દીકરો હોય ત્યારે દીકરાને બાપ વઢતો હોય અને જો માં એ દીકરાનું ઉપરાણું લે ને તો દીકરો સુધરે નહીં એને ખબર પડી જાય કે બાપ ભલે મારે માં તો ઉપરાણું લે કરો આપણે આપણા કામ. એટલે મહેરબાની કરીને બધા જ લોકોએ સંયુક્ત સહયોગથી આ પ્રયાસ આપણા વિરમગામ માટે કરવો પડશે. અને હું કરું છું એટલે નથી થતું હું માત્ર નિમિત્ત છું. આ વિરમગામનો વિકાસ હું ન હોત અને બીજો કોઈ પણ વ્યક્તિ હોત તો પણ થાત પણ એના માટે ધગસ એના માટેના પ્રયાસ હું માત્ર નિમિત્ત છું. અને નિમિત્તની અંદર તમે લોકો જો વધુ સાથ આપશો તો હું એટલું કહું છું કે 5 વર્ષનો પણ સમય નહીં લાગે. 5 વર્ષના સમયગાળા ઓછામાં ઘણું બધું જે આપણે ધારેલું કામ છે કે આપણું વિરમગામ કેવું હોવું જોઈએ એ દિશામાં આપણે આગળ વધી શકીએ. અને મને તમને બધાને કહેતા આનંદ થાય કે આપણે 16 કરોડ રૂપિયાના ખર્ચે 3જા ફેઝની ગટરનું કામ આવતી 1 જુલાઈથી ચાલુ કરીએ છીએ. એટલે જે ગટરની વ્યવસ્થા છે જે ગટરની સમસ્યા છે એને કાયમી માટે કઈ રીતે ઉકેલ લાવો એના માટે પણ આપણે લોકો પ્રયાસરત છીએ. અને એટલા માટે વાત કરું છું કેમ કે જયારે ગુલવાડી દરવાજે અંદરથી મને ઘણા બધા લોકોના ફોન આવે કાશુ વિશ્વનાથ મહાદેવના મંદિરની આજુબાજુ કે હાર્દિકભાઈ હવે કાશુ વિશ્વનાથ મહાદેવના મંદિરે જવું હોય તમારે ગટરમાં પાણીમાં પગ મૂકીને જવું પડે છે. સાચી વાત છે. તો કોઈ દિવસ મનથી એવું વિચાર્યું કે આ ગટર ઉભરાય છે કેમ? વિરમગામની વરસાદી પાણીની 70% ગટરો ઉપર દુકાનો બાંધી બાંધીને ગટર જ બંધ કરી નાખી પાણી જાય ક્યાં? એના ઉદાહરણ પણ આપું. ગુલવાડી દરવાજાની બહાર બે સામ સામે આઈસ્ક્રીમ ની દુકાન હતી ત્યાં ગટરનું પાણી નીચે પાઇપે કેટલી પાઇપે ક્યાં પાણી જાય ક્યાં? કેબીસાની પાછળ બધું બ્લોક કરી નાખ્યું પાણી જાય ક્યાં? ગટરનું પાણી જાય જેવી વ્યવસ્થા જ નથી. જગ્યા મળી નથી. દુકાન બાંધી દીધી નથી. 30,000 નો કોઈ ભાડે આપી દીધી નથી. અને હું આ તમને લોકોને દોષ નથી આપતો. આવું જેને દોષ આપું એ અહીંયા બેઠા જ ના હોય કેમ કે તો અમદાવાદ રહેતો હોય બાંધીને જતા રહ્યા હોય નગરપાલિકામાં જોઈને જેને આપવું હોય એને આપી દીધું હોય. આવા લોકો છે ને એના કારણે આપણે બધા દુઃખી થઈએ છીએ. એ દુઃખી નથી તો 3BHK માં બરાબર રહે ટેસ્ટ વ્યવહાર ત્યાં ધંધો કરીને જતા રહે. અહીંયાના પૈસા અમદાવાદમાં નાખે છે અહીંયા નથી નાખતા. આવી પણ વ્યવસ્થા છે ને એના કારણે આપણે હેરાન પરેશાન થઈએ છીએ ભવિષ્યમાં ના થઈએ. અને જે સપનો નરેન્દ્રભાઈ મોદીએ વેપારીઓ માટે જોયું છે નાના ધંધાર્થીઓ માટે જોયું છે એ સપનાને આપણે બધાએ સાકાર કરવાનો છે. હવે વિરમગામમાં કોમી થોપાનો નથી થવાના. હવે તમારી દુકાનો નથી તૂટવાની. હવે તમારી દુકાનો નથી લૂંટાવાની. હવે વિરમગામમાં જે આપણે કામ કરવાનું છે
डेवलपमेंट नु काम करवानुं छे अने डेवलपमेंट नु काम जो मोटा प्रमाण मां थशे तो हुं चोक्कस एवुं मानुं छुं के आपणे आपणा आवनारा दिवसनी अंदर आपणा सपनानुं आपणा भरोसानुं आपणा विचारनुं વિરંગામ આપણે ચોક્કસ બનાવી શકીશું। આજે તમને બધાને આ 9 વર્ષ નરેન્દ્રભાઈ મોદીના કેન્દ્રીય નેતૃત્વના પૂરા થયા એ ભાગ રૂપે આ સુંદર મજાનો અમે જે કાર્યક્રમ કર્યો હતો અને આ કાર્યક્રમને તમને બધાને મળવા માટે તમને બધા સાથે વાર્તાલાપ કરવા માટે જે પણ અમારી આખી ટીમ હતી અમિતભાઈ પટેલ કોર્પોરેટર હોય હરિવંશભાઈ હોય અમારા માંડળથી રાજુભાઈ શાહ હોય મનુભાઈ પાવરા હોય દેત્રોથી યોગેશભાઈ હોય તાલુકામાં દીપકભાઈ રમેશભાઈ હોય આ બધા જ લોકોનો એ પ્રયાસ હતો કે આપણે આપણી વાત વેપારીઓ સુધી પહોંચાડીએ આપણે આપણી વાત વેપારીઓને કહીએ અને જે કામ આપણે આપણા વિરમગામ માટે કરવું છે એમાં આપણે બધા સાથે મળીને આગળ વધીએ તમારા બધાનો સાથ અને સહયોગ સતત મળતો રહે અને તમારા મનમાં જે પણ કાંઈ હોય હું અહીંયા જ હોઉં છું પહેલો એવો માણસ હોઈશ કે આમ તો ઊંધું હોય કે વિરમગામમાં ધારાસભ્ય બની લોકો અમદાવાદ જાય હું ધારાસભ્ય બનીને પાછો આવ્યો હું સોમાના મંગળવારને બાદ કરતા બે દિવસ ગાંધીનગર જે પણ કાંઈ એની ફાઇલ હોય બધું લઈને સીએમ સાહેબ જોડે પહોંચી જવાનું જે પણ કાંઈ ઝડપથી ઉકેલ કેવી રીતે આવે એનું કામ કરવું મને આનંદ છે એ વાતનો કે સીએમ સાહેબ વિરમગામનું જયારે નામ પડે છે ત્યારે કોઈ પણ પ્રકારનો સવાલ નથી કરતા હા કરવું જોઈએ કેમ કે 10 વર્ષથી વિરમગામ શોષાય છે 10 વર્ષથી વિરમગામ હેરાન થાય છે પરેશાન થાય છે એ માણસને જો ખબર હોય તો આપણને તો આની ખબર હોવી જ જોઈએ અને એટલા માટે તમારા મનમાં કોઈ પણ એવો વિચાર આવે તમારા મનમાં કોઈ પણ એવી ચિંતા આવે કે ભાઈ આવું હાર્દિકભાઈ આપણે કરવું જોઈએ તો તમારી વાત આપણે અવધ કાર્યાલય ઉપર ચોક્કસ પહોંચાડજો હું ત્યાં જ હોઉં છું ઘણા બધા વેપારીઓ અમને વચમાં ભરવાડી દરવાજા વાળી લાઈનના વેપારીઓ પણ મળવા આવ્યા હતા ગોળવા આપણે ગોળપીઠા વાળા વેપારીઓ પણ મળવા આવ્યા હતા અને બધા જ લોકોને શાંતિથી બેસીને આ બધી વાર્તાલાપ આપણે કરીએ છીએ કે શું શું કામ આપણે વિરમગામ માટે કરી શકાય અને તમારા દીકરાની ઉંમરનો છું કદાચ ક્યાંક એવું લાગતું ગાંધીગા ખોટું થઈ રહ્યું છે તો પણ તમે મને કહી શકો છો 55 વર્ષનો ધારાસભ્ય હોય તમારીને સાહેબ કહેવું પણ આવું મને તમે હાર્દિક પણ કહેશો તો પણ ગમશે કોઈ સાહેબ નહીં કહો કઈ પણ માનવાચક શબ્દ નહીં વાપરો તો પણ ચાલશે પણ 5 વર્ષ પછી તમારા બધાની વચ્ચે આવું તો તમારી આંખોમાં આંખો નાખીને મત માગી શકું એ ભૂમિકામાં કામ કરવું છે અને એના માટે હું કામ કરીશ તો ચોક્કસ આપણે બધા સાથે મળીને આગળ વધી શકીશું। ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કાર્યક્રમના સૌ આયોજક શ્રીઓનો અને ઇન્ચાર્જ શ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું આપ સૌ આવ્યા જય હિન્દ જય ભારત। ખૂબ ખૂબ આભાર હાર્દિકભાઈ। ટૂંકમાં આપણા સપનાનો વિરંગામ અને આપણા વિરંગામને એક આગવી ઓળખ આપવા માટે ફનગનાટ જેમના મનમાં છે જેમનું વિઝન છે એવું હાર્દિકભાઈની ઉમદા સ્પીચ